અરવલ્લી ની વાત કરીએ તો અરવલ્લી ભિલોડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી ની જાહેર સભા યોજાઈ, જેમાં જિલ્લાની ભિલોડા વિધાનસભા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર શરૂ થયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણીને લઈને જાહેર સભા સંબોધશે, જેમાં અરવલ્લીની ત્રણેય વિધાનસભાની બેઠકો કબજે કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે। ભિલોડા બેઠકના ઉમેદવાર પીસી બરાડા હાજર રહ્યા હતા। આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સ્વકલજીભાઈ કટારાના પુત્ર દિલીપભાઈ કટારા ભાજપમાં જોડાતા ખિસ પહેરાવીને સ્વાગત કર્યું હતું, જેમાં દિલીપ કટારા સાથે 500થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। અરવલ્લીની ત્રણેય વિધાનસભાની બેઠકો કબજે કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે, જેમાં મોડાસા ભીખુસિંહ પરમાર, બાર્ડ ભીખીબેન પરમાર અને ભિલોડા બેઠકના ઉમેદવાર પીસી બરાડા હાજર રહ્યા હતા। હું ભાજપમાં જોડાઉં છું। આજે કેટલા સમયથી મારે ચિંતાના વિષયમાં હતો કે મારે પહેલાં કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપમાં જોડાઉં છું। કેટલા સમયથી આ કોંગ્રેસમાં રહીને મારો વિકાસ થોડો રૂંધાયો લાગે છે મને, અને એ વિકાસને રૂંધાવાના કારણે મને લાગતું નથી કે આ કોંગ્રેસ સરકારમાં રહીને અને કોંગ્રેસ પક્ષમાં રહીને પણ કંઈ થાય એવું નથી। ત્યારે મને એમ વિચાર આવ્યો કે ચાલો સરકારમાં અને આ ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રહીને પણ કંઈક આ તાલુકાનો અને મારી સમાજનો અને અન્ય સમાજનો પણ વિકાસ થાય એવી લાગણી મને થોડી લાગી, જેના કારણે મને મારા મોટા કાર્યકરો જે કોંગ્રેસના મોટા પાયે કાર્યકરો 500થી ઉપર કાર્યકરો મારી જોડે આજે આવી ગયા છે અને એમની સાથે આ મોટો પ્રોગ્રામ એક માન્ય કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે ગૃહમંત્રી છે એમને જો આમંત્રણ આપીને મને જો આવકારતા હોય અને આટલી મોટી જનસભામાં જે મારે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાવાનો છું અને જો આવકારીને મને કેસનો ધારણ કરવાના છે ત્યારે મને ખૂબ આનંદની લાગણી છે અને આવા સરકારમાં જોડાઈને સારો આ પરિવારને કે આ જિલ્લાને કે તાલુકાને જે વિકાસ થાય એમને હાથે તો મને ખૂબ આનંદની લાગણીને વિચાર કરી અને મારો નિર્ણય એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો મને જાતે નિર્ણય લઈ લીધો છે અને હું જોડાઈ ગયો છું। આપના ફાધર પણ ધારાસભ્ય તરીકે કોંગ્રેસની અંદર રહી ચૂકેલા છે, અચાનક ભાજપમાં અગાઉ કોંગ્રેસની સરકાર હતી એ સમયમાં મારા ફાધર પિતાશ્રી ખેડબ્રહ્મમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। એ ચૂંટાયા પછી એ વખતે કોંગ્રેસ સરકાર હતી અને કામ ચાલતું હતું। હવે એ મારા પિતાશ્રી છેલ્લા 8 વર્ષથી એ અવસાન પામ્યા છે અને પછી એના પછી આ છેલ્લા 27 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। એ વખતે મને મારે એમ થયું કે મારે કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસમાં રહેવું છે, ઉમેદવારી કરવી છે, કંઈક વિકાસ કરવો છે એવી લાગણીથી હું એ કોંગ્રેસ પક્ષ હું પકડી રાખ્યો। પણ કોંગ્રેસ પક્ષવાળે મને પણ ક્યારે એમને આવકાર્યો નહીં, ક્યારે એમને સાંભળ્યો નહીં અને પછી મને એમ થયું કે આ પક્ષમાં રહેવાની કોઈ જરૂર નથી, આ પક્ષમાં રહીને આ જિલ્લાનો કે તાલુકાનો કોઈ વિકાસ થાય એમ નથી અને આ વિદ્યાર્થીઓ જે ભણતર થાય છે અને ખૂબ આગળ ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ એ પણ આ સરકારમાં કંઈક સારો વિકાસ કરે, સારી ક્યાંક નોકરી કરે એમ કરીને અમને સાથે રહીને સારો વિકાસ થાય એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં આજે હું કોંગ્રેસને રામ રામ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું।